आपो आपो जैने शुभ उपदेश जो तारण ना भोजन मा सौने नोतरो आपो आपो जैने शुभ उपदेश जो तारण ना भोजन मा सौने नोतरो हे सुनो सुनो त्रातानी भोजन सौने नोतरो सुनो सुनो त्राता निया वात जो तारण ना भोजन मा सौने नोतरो सुनो सुनो त्राता निया वात जो।
પ્રભુસુ કૃષ્ણ મોટાને ગૌરવી નામ આપ સૌ કોઈને આજના બાઇબલ અભ્યાસમાં આવકાર કરું છું અને પ્રેમ સલામ પાઠવું છું. મારી આપ સૌ કોઈને માટે હૃદયની પ્રાર્થના શુભેચ્છા અને આશા છે કે આજના બાઇબલ અભ્યાસ દ્વારા પ્રભુ આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરશે. બાઇબલ અભ્યાસમાં જોડાતા પહેલા પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સંપર બિરાજવાન અમારા પવિત્ર પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, આદર માન મહિમા અને ગૌરવ તમને આપીએ છીએ. તમે રાજાના રાજા અને પ્રભુના પ્રભુ છો, આકાશ અને પૃથ્વી સમગ્ર ભૂમંડળના સર્જનાર ઈશ્વર છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે વચન પાળનાર અને વચન આપનાર ઈશ્વર છો, તમે વચનનું અર્થીકરણ અને પ્રકટીકરણ કરનાર ઈશ્વર છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરવાની તક પૂરી પાડી, તમારા પવિત્ર વચનો પૂરા પાડ્યા, વચનના પાત્રો પૂરા પાડ્યા, ઓનલાઈન બાઇબલ અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્રે પ્રભુ અમે તમારા વચનો તરફ જવા માંગીએ છીએ અને મદદ કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારી સાથે વચન થકી વાતને વ્યવહાર કરો. વચનનો નવો પ્રકાશ, નવું સામર્થ્ય, નવો પરાક્રમ તમે અમને પૂરું પાડો. આજના વચન દ્વારા પ્રભુ અમારી સાથે વાત અને વ્યવહાર કરો. જો ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જોડાયા છે, પ્રત્યેકની સાથે બોલનાર સાંભળનારની સાથે વાત અને વ્યવહાર કરો, નવીન આશીર્વાદ પૂરો પાડો. અમારી આ પ્રાર્થના પર ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટાને ગૌરવી નામમાં સાંભળો અને સ્વીકાર કરો, આમેન. આવો આપણે પ્રભુના વચનોમાં જોડાયા પહેલા શાસ્ત્ર પાઠમાંથી વાંચન કરીશું. લુકને લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 25મી કલમથી તો 27મી કલમ સુધી આપણે વાંચીશું. પ્રભુના વચનો આ પ્રમાણે કહે છે, હવે ઘણા લોકો તેની સાથે જતા હતા, તેઓને તેણે પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો માનો પત્નીનો છોકરાઓનો ભાઈઓનો તથા બહેનોનો હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વદસ્ત ઉચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. આ પ્રભુનું વચન છે, આમેન. ખ્રિસ્મા વાલા પ્રિય ભાઈ બહેનો, આ જે શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યો છે એ શાસ્ત્ર પાઠની અંદર એક અગત્યનો શબ્દ વાપરવામાં આવ્યો છે. મારો શિષ્ય એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. આ પૃથ્વી પર ઘણા બધા ધર્મો છે. દરેક ધર્મની અંદર ગુરુ શિષ્યનો સંબંધ અને ગુરુ શિષ્ય વિશેની વાત કરવામાં આવી છે. આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પણ ગુરુ શિષ્યની વાત, ગુરુ શિષ્ય વિશેના સંબંધની વાત કરવામાં આવી છે. જ્યારે આપણે જૂનો કરાર વાંચીએ છીએ ત્યારે એલિયાનો શિષ્ય એલિશા પણ હતો. જ્યારે આપણે નવો કરાર વાંચીએ છીએ ત્યારે યોહાન બાપ્તિસ્તના પણ શિષ્યો હતા, કે જેમાંના કેટલાક શિષ્યો ઈસુ ખ્રિસ્તના શિષ્યગણમાં જોડાયા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શિષ્યો હતા, માટે જ પ્રભુના વચનમાં લખ્યું છે કે તારા શિષ્યો અથવા કે મારા શિષ્યો એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી આજનો વિષય છે, ઈસુનો શિષ્ય કોણ. આજનો વિષય છે, ઈસુનો શિષ્ય કોણ છે. આ પૃથ્વી પરની દ્રશ્ય મંડળીમાં દેવના ટોળામાં
ખ્રિસ્તની મંડળીમાં આપણી આસપાસ કે આપણા કુટુંબમાં કે આપણે શું ઈસુના શિષ્યો છીએ, ઈસુના શિષ્યો કોણ છે, એની નિશાની શું, એની ઓળખ શું, શું જેઓ બાપ્તિસ્મ પામ્યા છે, જેઓ મંડળીના સભ્ય બન્યા છે, જેઓ પ્રભુજીની સભ્ય બન્યા છે, આવા વાલાઓને શું આપણે ઈશ્વરના શિષ્યો છે એવું કહી શકીએ, એવું આપણે એવી ઓળખ આપી શકીએ, શું આ ઈશ્વરના શિષ્યની ગણની ગણના ધોરણો છે? તમે નક્કી કરો ઈશ્વરનો શિષ્ય કોણ છે. શું જેઓ પોતાને પ્રાર્થનાવાદી, દાનવીર, આગેવાન, સેવક વગેરે ઓળખાવે છે, આવી વ્યક્તિઓને શું આપણે એવું કહી શકીએ કે તેઓ ઈશ્વરના શિષ્યો છે? શું આ ધોરણો એ ઈશ્વરના શિષ્યના છે? શું આ ધોરણો ઈશ્વરના શિષ્ય તરીકે પ્રગટ કરે છે? તમે જ નક્કી કરો ઈશ્વરનો શિષ્ય કોણ છે. શું જેઓ ચર્ચમાં નિયમિત આવે છે, જેઓ ભજનમાં જોડાય છે, જે પોતાને ધાર્મિક અને ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે ઓળખાવે છે, શું આવા લોકો, આવા ભાઈ બહેનો ઈસુના શિષ્યો છે? શું આ ઈસુના શિષ્યો માટેના ધોરણો છે? તમે નક્કી કરો ઈસુના શિષ્યો કોણ છે, ઈસુનો શિષ્ય કોણ છે. આવો પ્રભુના વચનમાંથી આપણે ઈશ્વરના શિષ્યનો ધોરણો શીખીશું અને પોતાની જાતની આત્મતપાસ પણ કરીશું અને પછી જ આપણે નક્કી કરીશું કે શું હું ઈશ્વરનો શિષ્ય છું. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો છે એમાં ઈશ્વરના શિષ્યના ધોરણો લખ્યા છે, પણ બીજા ઘણા બધા ધોરણો લખ્યા છે, એ તરફ હું તમને લઈ જવા માંગુ છું. ઈશ્વરનો શિષ્ય કોણ છે? આવો પ્રથમ બાબત આપણે જોઈએ. યોહાને લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને તેની 31મી કલમમાં છેલ્લો ભાગ એમ કહે છે, ઈશ્વરે કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્યો છો. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કરે છે કે જે કોઈ વ્યક્તિ દેવના વચનમાં રહે છે, દેવનું વચન પાળે છે, દેવનું વચન રોજ વાંચે છે, દેવના વચન પ્રમાણે જીવે છે, દેવના વચન સાથે જોડાયેલો છે, ઈશ્વર સાથે જોડાયેલો છે, એ જ વ્યક્તિ ઈશ્વરનો શિષ્ય છે, એ જ વ્યક્તિ ઈશ્વરનો શિષ્ય છે. શું આપણે ઈશ્વરના વચન સાથે સંકળાયેલા છે? શું આપણે ઈશ્વરનું વચન વાંચીએ છીએ? શું આપણે ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ છીએ? શું આપણે ઈશ્વરના વચન પ્રમાણે જ આપણે કાર્ય કરીએ છીએ? તો આપણે ઈશ્વરના શિષ્યો છીએ. પણ જો આપણે ઈશ્વરના વચન પ્રમાણે કરતા નથી તો આપણે શિષ્યો નથી. વાલાભાઈ બહેનો, દેવનું વચન કે છે કે શાસ્ત્રનું પુસ્તક તેનો 119મો અધ્યાય 105મી કલમમાં દાઉદ રાજા કે છે, મારા પગોને સારું તારું વચન દીવા રૂપ છે, તે મારા માર્ગોને સારું અજવાળું રૂપ છે. દેવનું વચન એ અજવાળા રૂપ છે, દેવનું વચન એ પ્રકાશ રૂપ છે. જે કોઈ વ્યક્તિ આ જ્વાળા સાથે સંબંધ બાંધે છે, જે કોઈ વ્યક્તિ આ જ્વાળા રૂપી વચન સાથે જીવે છે, અજવાળી વચનમાં ચાલે છે, અજવાળી વચનમાં જીવે છે, એ જ વ્યક્તિ ઈશ્વરનો શિષ્ય છે. ગીતશાસ્ત્ર 119મો અધ્યાય 11મી કલમમાં દાઉદ રાજા કહે છે કે જો કહે છે કે હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં સંગ્રહી રાખ્યું છે. જે કોઈ વ્યક્તિ ઈશ્વરનું વચન ખાય છે, જે કોઈ વ્યક્તિ દેવનું વચન પોતાના હૃદયમાં સંગ્રહ કરે છે, જે કોઈ વ્યક્તિ આ અજવાળરૂપી વચનમાં જીવે છે, એ જ વ્યક્તિ ઈશ્વરનો શિષ્ય છે. યર્મિયાનું પુસ્તક તેનો 23મો અધ્યાય 29મી કલમમાં દેવનું વચન અગ્નિ સમાન અને અથોડા સમાન છે. જે કોઈ વ્યક્તિ આ અગ્નિ સાથે સંબંધ બાંધે છે, આ અગ્નિમાં જીવે છે, આ અગ્નિ પ્રમાણે ચાલે છે, આ અગ્નિરૂપી વચનમાં જીવન જીવે છે, અગ્નિરૂપી વચન પર કાર્ય કરે છે, એ જ ઈસુનો શિષ્ય છે. શું વાલા ભાઈ બહેનો, આજે આપણે અજવાળા રૂપી વચન સાથે,
અગ્નિ રૂપી વચન સાથે, તલવાર રૂપી વચન સાથે, હથડા સમર વચન સાથે શું આપણે જીવીએ છીએ? શું આપણે ઈશ્વરના વચનોનો સંગ્રહ કરીએ છીએ? શું આપણે ઈશ્વરના વચન પર જીવીએ છીએ? તો આપણે ઈશ્વરના શિષ્યો છે, બાકી તો આપણે ઈશ્વરના શિષ્યો નથી. ભલે આપણે મંડળીના સભ્યો હોઈ શકે, ભલે આપણે મંડળીના દફતરના સભ્યો હોઈ શકે, આપણે ખ્રિસ્તી વિધિ વિધાન તો કરતા હોઈ શકીએ, પણ જો આપણે દેવના વચનમાં રહેતા નથી, એ જોડા સાથે રહેતા નથી, વચન પ્રમાણે જીવતા નથી, વચન પ્રમાણે કાર્ય કરતા નથી, તો આપણે ઈશુના શિષ્યો નથી. આવો આપણે આત્મ તપાસ કરીએ. શું હું ઈશ્વરનો શિષ્ય છું? શું હું દેવના વચનમાં સળગું છું? શું દેવના અજવાળામાં ચાલું છું? શું દેવનું વચન પાડો છું? તો ચોક્કસ હું ઈશ્વરનો શિષ્ય છું. ઈશ્વરનો શિષ્ય છું તો ચોક્કસ મને દેવની આકાશની નાગરિકતા મળવાની છે. પણ જો હું આ પ્રમાણે નથી કરતો તો ઈશ્વરનો શિષ્ય નથી. આવો આપણે આત્મ તપાસ કરીએ. બીજી બાબત, ઈશ્વરનો શિષ્ય કોણ છે? બીજી બાબત છે, યોહાને સુવાર્તા તેનો 13મો અધ્યાય તેની 35મી કલમમાં દેવનું વચન કહે છે, જો તમે એકબીજા પર પ્રેમ રાખો છો તો તેથી સર્વ માણસો જાણે કે તમે મારા શિષ્ય છો. જે કોઈ વ્યક્તિ ખ્રિસ્તનો પ્રેમ પોતાને કરે છે, દેવને કરે છે, પડોશીને કરે છે, જેઓ દુશ્મનોને કરે છે, જેઓ જગતના લોકોને કરે છે, પડોશીને કરે છે, મિત્રને કરે છે, એ બધા જ એ દેવના સેવકો, ઈશુના શિષ્યો છે. જે કોઈ ખ્રિસ્તનો પ્રેમ એકબીજાને કરે છે, જે કોઈ ખ્રિસ્તનો પ્રેમ એ દુશ્મનોને કરે છે, એ વ્યક્તિ એ ઈશુનો શિષ્ય છે. ઈશુનો શિષ્ય કોણ છે? એ તો ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરનાર વ્યક્તિ જ ઈશ્વરનો શિષ્ય છે. પેલો કોરંથી તેનો 13મો અધ્યાય અને તેના 13મા વચનથી આગળ એ ઈશ્વરના પ્રેમની વાત સંત પાઉલ ગ્રંથની મંડળીને કરે છે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે, દેવી પ્રેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વચનમાં પ્રમાણે લખ્યું છે, ચોથી કલમથી હું આગળ વાંચીશ. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ અવળાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું હિત જોતી નથી, ખીજવાતી નથી, અપકારને લેખવતી નથી, અન્ય હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે, સગડું ખમે છે, સગડું માને છે, સગડાની આશા રાખે છે. આ દેવી પ્રેમના ધોરણો છે. આ પ્રેમી ધોરણો પ્રમાણે જ્યારે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવીએ છીએ, આ પ્રમાણનો પ્રેમ આપણે મંડળીને કરીએ છીએ, આ પ્રમાણનો પ્રેમ આપણે બીજાને કરીએ છીએ, પ્રભુના સંતોને કરીએ છીએ, પ્રભુના વિશ્વાસીઓને કરીએ છીએ, પડોશીને કરીએ છીએ, આપણે દુશ્મનોને કરીએ છીએ, જગતના લોકોને આ પ્રેમ કરીએ છીએ, ત્યારે ચોક્કસ આપણે પ્રભુના શિષ્યો છીએ. ભલા ભાઈ બહેનો, આજે કુટુંબ સમાજ મંડળીમાં પ્રેમના પાત્રો શોધવા મુશ્કેલ છે. આજે ભાઈ ભાઈ વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે, મંડળી મંડળી વચ્ચે, સેવક સેવિકા વચ્ચે, સમાજ સમાજ વચ્ચે એ કોઈ દેવના પ્રેમનો સંબંધ નથી, અને આપણે દેવનો પ્રેમ શોધવો બહુ મુશ્કેલ છે. કારણ કે દરેક વ્યક્તિ આજે દેવના પ્રેમમાં આત્મિક સુકાપણાનો અનુભવ કરી રહ્યા છે. જ્યાં દેવનો પ્રેમ નથી ત્યાં પુષ્કળ પ્રશ્નો છે, ચિંતાઓ છે, મૂંઝવણો છે, અઘરા સંજોગો છે, અઘરી પળો છે. જ્યાં દેવનો પ્રેમ નથી ત્યાં જીવન પણ નથી, ત્યાં શાંતિ પણ નથી, ત્યાં આનંદ પણ નથી. અને જેઓ દેવનો પ્રેમ ચાખ્યો નથી, દેવનો પ્રેમ પ્રગટ કરતા નથી, દેવનો પ્રેમ એકબીજાને કરતા નથી, તો ચોક્કસ તેઓ ઈશ્વરના શિષ્યો નથી. પણ જે કોઈ વ્યક્તિ આ દેવનો પ્રેમ, કે જે બલિદાન યુક્ત પ્રેમ છે, જે બીજા માટે ખર્ચે જવાનો પ્રેમ છે, માફીનો પ્રેમ છે, સ્વીકારવાનો પ્રેમ છે, જે દરગુજર કરવાનો પ્રેમ છે, સહન કરવાનો પ્રેમ છે, ખર્ચાઈ જવાનો, નીચોઈ જવાનો જે પ્રેમ છે ખ્રિસ્તનો, બીજા માટે બલિદાન થઈ જવાનો જે પ્રેમ છે, એ પ્રેમ જો આપણે કરીએ છીએ તો ચોક્કસ આપણે ઈશ્વરના શિષ્યો છીએ. શું મિત્રો, આજે આપણે ઈશ્વરનો પ્રેમ કુટુંબને, સમાજને, મંડળીને નિઃસ્વાર્થપણે કરીએ છીએ,
તો આપણે ઈસુના શિષ્યો છે અને આપણે દેવની આકાશની નાગરિકતા પણ પ્રાપ્ત થવાની છે. આપણે સદા પ્રભુની સાથે રહેવાના છે અને સદા પ્રભુની સાથે અનંતકાળી જીવન પ્રાપ્ત થવાનું છે. પણ જો આપણે પ્રેમ નથી કરતા તો હજી સુધી આપણે ઈસુના શિષ્ય નથી બન્યા. અને જો શિષ્ય નથી બન્યા તો આજે પ્રભુ આહવાન આપે છે ઈસુના શિષ્ય બનવા માટે. અને એ શિષ્ય બનવા માટે આ એક બીજું ધોરણ છે કે જે આપણે એકબીજાને પ્રેમ કરીએ. આવો મિત્રો, ઈસુના શિષ્ય બનવા માટે એકબીજાને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરીએ. ઈસુનો શિષ્ય કોણ છે, જે ત્રીજી બાબત છે, એ છે યોહાને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 8મી કલમમાં આ બાબતનો ખુલાસો આપણને આપવામાં આવ્યો છે. યોહાને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય 8મી કલમમાં પ્રભુનું વચન કહે છે, તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. જે કોઈ વ્યક્તિ ફળ ઉપજાવે છે, જે કોઈ વ્યક્તિ ફળથી લદાલી છે, જે કોઈ પવિત્ર આત્માથી ભરપૂર છે, જે કોઈ વિશ્વાસથી ભરપૂર છે, જે કોઈ જ્ઞાનથી ભરપૂર છે, જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માના ફળોથી ભરપૂર છે, ફળવંત છે, લદાયેલી છે, ફળ આપી રહી છે, એ જ વ્યક્તિ ઈશ્વરનો મહિમા કરી શકે છે, એ જ વ્યક્તિ ઈશ્વરનો શિષ્ય છે એવું બાઇબલ કહે છે. સોવાલ ભાઈ બહેનો, આજે આપણે ઈસુના આજે આપણે શું પવિત્ર આત્માના ફળો પ્રગટ કરીએ છીએ? શું આજે આપણે એ પ્રેમના ફળો આપણા જીવનથી પ્રગટ થઈ રહ્યા છે? આપણા જીવનથી પ્રેમના ફળો પ્રગટ થાય છે ને શું બીજાને લાભકારક છે? શું આપણામાં પવિત્ર આત્માના ફળો છે ને શું આપણે પવિત્ર આત્માના ફળો બીજાને આગળ પ્રગટ કરીએ છીએ? આત્મ તપાસ કરો. પવિત્ર આત્માના ફળો પ્રેમ, આનંદ, શાંતિ, માળપણું, ભલાઈ, સંયમતા, નમ્રતા વગેરે છે. આ પ્રેમના ફળો આપણા જીવન, સેવા, સાક્ષીમાં, આપણા કાર્યમાં, આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા કૌટુંબિક જીવનમાં, મંડળીના જીવનમાં, જાહેર અંગત જીવનમાં આ ફળો જ્યારે પ્રગટ થાય છે ત્યારે ચોક્કસ આપણે ઈસુના શિષ્યો છીએ. ઈસુના શિષ્યોની ફરજ છે ફળવંત બનવાની અને બીજાને ફળ આપવાના છે, એ ફળ આપણે પ્રગટ કરવાના છે. આ ઈસુના શિષ્યોનું ધોરણ છે, ઈસુના વિશ્વાસી લોકોનું ધોરણ છે, ખ્રિસ્તી લોકોનું ધોરણ છે. ઈસુના શિષ્યો કોણ છે? જેઓ પવિત્ર આત્માના ફળોથી લદાયેલા છે, પવિત્ર આત્માના ફળોથી ભરપૂર છે, એવા લોકો જ ઈસુના શિષ્યો છે. મિત્રો, શું આજે આપણે ઈસુના શિષ્યો છીએ? શું આપણે પવિત્ર આત્માના ફળથી ભરપૂર છીએ? આત્મ તપાસ કરો. જો આપણે પવિત્ર આત્માથી ભરપૂર નથી, આપણે પવિત્ર આત્માના ફળોથી ભરપૂર નથી, આપણે પવિત્ર આત્માના ફળો પ્રગટ કરતા નથી, આપણે ફળવંત નથી, આપણે વાંજળી અંજલી જેવા છીએ, આપણે ફળ વિહોણા છીએ, તો ચોક્કસ તમારા મારા ઉપર એ શ્રાપ, મોતનો શ્રાપ, કપાઈ જવાનો શ્રાપ, એ અગ્નિમાં બળવાનો સમય આપણા માટે આવી શકે છે. ઈસુના શિષ્યો બનો અને એ શ્રાપથી, એ અગ્નિથી, એ નરકથી બચી જવાનો આપણી પાસે સમય છે. વાલા ભાઈ બહેનો, શું આજે આપણે ઈસુના શિષ્યો છીએ? તો પવિત્ર આત્માના ફળો પ્રગટ કરવા એ આપણી ફરજ બને છે. જો આપણે પવિત્ર આત્માના ફળો પ્રગટ કરતા નથી, ગલાતી 5:22-23 પ્રમાણે જો આપણે પવિત્ર આત્માના ફળો પ્રગટ કરતા નથી તો આપણે ઈસુના શિષ્યો નથી, એ ચોક્કસ વાત છે, ચોક્કસ ધોરણ છે. માટે આવો આપણે આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ, આત્મ તપાસ કરીએ કે શું હું ઈસુનો શિષ્ય છું, તો શું મારામાં દેવનું વચન સળગે છે, શું હું ખ્રિસ્તો પ્રેમી બીજાને પ્રગટ કરું છું, શું હું દેવના ફળો, પવિત્ર આત્માના ફળો હું પ્રગટ કરું છું? જો આમ કરું છું તો હું ઈસુનો શિષ્ય છું. પણ જો હું આ પ્રગટ નથી કરતો, જો હું આ પ્રમાણે નથી કરતો, તો હું ઈસુનો શિષ્ય નથી. જો હું ઈસુનો શિષ્ય નથી તો વાલા ભાઈ બહેનો, આપણે દેવના બાળકો નથી. દેવના બાળકો નથી તો આપણેના વારસ પણ નથી, વારસ નથી તો સ્વર્ગીય નાગરિકતા પણ નથી. તો આ પૃથ્વી પર આપણું જીવવું વ્યર્થ છે, મંડળીમાં ખાલી બાકડા પર બેસવું વ્યર્થ છે, મંડળીમાં ખાલી સેવા કરવી વ્યર્થ છે, શિષ્ય પણ
ધારણ કરો. આજે આપણે ફરીથી ઈસુના શિષ્ય બનવાનું આહવાન પ્રભુ વચન આપે છે. શું તમે ઈસુના શિષ્ય બન્યા છો? જો નથી બન્યા તો આજે ઈસુના શિષ્ય બનો. પ્રભુ આ વચનો દ્વારા આપણ સર્વને વધુ સમજવા માટે, શિષ્યો બનવા માટે, શિષ્યો પ્રમાણે જીવન જીવવા માટે, વચનમાં રહેવા માટે, પ્રેમ કરવા માટે, પવિત્ર આત્માનો પણ પ્રગટ કરવા માટે વિશેષ પ્રભુ કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સંપર બિરાજમાન અમારા પવિત્ર પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, તમારા વચનો દ્વારા આજે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. પ્રભુ અમે વચનમાં જીવવામાં નિષ્ફળ ગયા છે, અમે તમારો પ્રેમ પ્રગટ કરવામાં નિષ્ફળ ગયા છે, પવિત્ર આત્માના ફળો પ્રગટ કરવામાં નિષ્ફળ ગયા છે. પ્રભુ આજે અમે તમારા શિષ્યો રહ્યા નથી. પ્રભુ તમારા દીકરાઓ દીકરીઓ ગણવા માટે યોગ્ય રહ્યા નથી, હવે અમે એક મજૂર જેવા થઈ ગયા છે. પણ પ્રભુ ફરી એક વાર આજે તમારા વચનને ડંડોળ્યા છે અને આજે અમને ફરીથી તમારા શિષ્ય બનવાનું આહવાન આપ્યું છે, ત્યારે પ્રભુ અમારી જાતોને તમારી પાસે લાવીએ છીએ. અમને તમારા શિષ્ય બનવાના માટે નવું સામર્થ્ય, નવું પરાક્રમ, નવું ગૌરવ તમે અમને આપો. પ્રભુજી વચનનો પ્રકાશ અમારા પર રોજ રોજ પાડો. તમારા વચનમાં રહેવાના માટે, વચન સાથે સંબંધ બાંધવાના માટે, વચન ખાવાના માટે, વચન પર જીવન જીવવાના માટે, તમારો પ્રેમ એકબીજાને પ્રગટ કરવા માટે, પડોશીને પ્રગટ કરવા માટે, મિત્રને પ્રગટ કરવા માટે, વિદેશીઓને પ્રગટ કરવા માટે, દુશ્મનોને પ્રગટ કરવા માટે, મંડળીને પ્રગટ કરવા માટે, પતિ પત્નીને પ્રગટ કરવા માટે, કુટુંબને પ્રગટ કરવા માટે મદદ કરો પિતા. પવિત્ર આત્માના ફળો અમારા જીવનમાં આવે ને પવિત્ર આત્માના ફળો દ્વારા ઘણા બધા લોકોને માટે અમારું જીવન આશીષનું કારણ બને, માર્ગદર્શનનું કારણ બને, અજવાળાનું કારણ બને, ઘણાને માટે પ્રભુ પાસે લઈ આવનારું બને એવું તમે થવા દો. આજે ફરી એકવાર તમારા શિષ્ય બનવાની માટે અમને સહાય મદદ કરો. કોઈ અમે ભૂલ કરી છે, શિષ્ય પણ ગુમાવ્યું છે, તો ફરી એકવાર તમારી પાસે આવીશ. પ્રભુ અમને તમારા શિષ્યપણાથી, તમારા સમજથી અમને ભરી દો ને સાચા શિષ્ય તરીકે અમને તૈયાર કરો. અમારી આ પ્રાર્થના પર ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટાની ગૌરવી નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુની શીખવાની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવો પણ ગુંડાને અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે હમણાં અત્યારે રમેશ રહો. આમેન. ગોડ બ્લેસ યુ. આમેન. જય જય નામ યેશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ ગાઉં મેં સુબહ શામ. બલહીન કા સહારા પાપીઓ કા દોસ્ત હૈ તુ યીશુ, તુ હૈ કિતના પ્યારા, શબ્દ ન કૈસે બતા. બલહીન કા સહારા પાપીઓ કા દોસ્ત હૈ તુ યીશુ, તુ હૈ કિતના પ્યારા, શબ્દ ન કૈસે બતા. જય જય નામ યીશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યીશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યીશુ નામ ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યીશુ નામ.
गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं, तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदावर योजना है सफल, तू ही है जो मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदा योजना है सफल, बजाए जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम।